કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે સિત્તેર હજાર પાંચસો કરોડ રૂપિયાના સૈન્ય શસ્ત્રો અને અન્ય સાધનોની ખરીદીને મંજૂરી આપી છે આ ખરીદીથી ત્રણેય સૈન્ય દળોની તાકાતમાં વધારો થશે આ સંરક્ષણ સોદાઓમાં બ્રહ્મોસ મિસાઇલની સાથે અલગ અલગ વેપન સિસ્ટમ અને લડાયક વાહનોની ખરીદી કરવામાં આવશે આર્મ્ડ ફોર્સિસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહેલી સમગ્ર ખરીદી ઇન્ડિયન આઈડીડીએમ કેટેગરીમાં હશે જેથી આત્મનિર્ભર ભારતના કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવશે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આમાંના મોટાભાગના છપ્પન હજાર કરોડના સંરક્ષણ સોદા ભારતીય નૌકાદળ માટે થયા છે આ સંરક્ષણ સોદાઓમાં બ્રહ્મોસ મિસાઇલ શક્તિ ઈડબલ્યુ સિસ્ટમ અને નૌકાદળના ઉપયોગ માટે હેલિકોપ્ટર ખરીદવામાં આવશે આ સાથે લાંબા અંતરના શસ્ત્રો આર્ટિલરી ગન સિસ્ટમ અને અન્ય સાધનો ખરીદવામાં આવશે खरीदी में आती टका हथियार भारत में हिंदुस्तान एक विश्व स्तर पर उभरना चाहता है शक्ति के रूप में और वो बड़ा लाजमी है कि हम कि जितनी भी हमारी डिफेंस की रिक्वायरमेंट है उसको हम हिंदुस्तान के अंदर से पूरा करें ना कि बाहरी देश के ऊपर भरोसा करें

ઇરીએ કેસમાં હજુ વધુ તપાસની જરૂર હોવાથી વધુ સાત દિવસની કસ્ટડી માંગી હતી બીજી તરફ મનીષ સિસોદિયાના વકીલ તરફે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે સાત દિવસમાં માત્ર અગિયાર કલાકની પૂછપરછ કરવામાં આવી છે બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે મનીષ સિસોદિયાની વધુ પાંચ દિવસની કસ્ટડીની મંજૂરી આપી છે મનીષ સિસોદિયાને હવે બાવીસમી માર્ચના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે कि ईडी का अगर मकसद जांच करना होता तो उनसे पूछताछ करते सिर्फ वो बिठा के रखते हैं एक से डेढ़ घंटे तक जो है पूछताछ होती है दो दिन 18 और उन्नीस तारीख जो उन्होंने कहा कि उस दौरान जो है जो सीबीआई की कस्टडी थी उस दौरान जो है कुछ भी ૌભાંડમાંનીષ સિસોદીયા સામે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે જ્યારે ભાજપે તપાસ દરમિયાન દૂધ દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેમ કહ્યું और उसके अनुसार जो भी विधि सम्मत कार्रवाई होगी वो व्यवस्था के अनुसार होती चली जाएगी अब ये तो जिसने जो जो किया है उसे पता होगा कि वो कितना बेदाग होके निकलेगा या कितना दागदार होके फंसेगा। पूरी दुनिया में एक शिक्षा मॉडल को प्रचलित किया आपने उस मनीष से सऊदीया के साथ आतंकवादियों जैसा व्यवहार किया ये देश इस बात को भूलेगा नहीं बारह बारह दिन की रिमांड ईडी की दस दस दिन की रिमांड सीबीआई की कभी आपने सुना है ऐसा आतंकवादियों के साथ भी व्यवहार नहीं किया जाता जैसा मनीष सिसोदिया के साथ व्यवहार किया जा रहा है